જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. તિતલી નામનું ચક્રવાતી તોફાન જેણે ભારતના ઓડિશા, આંધ્રપ્રદેશ અને આંશિક રીતે પશ્ચિમ બંગાળની અંદર ક્યાંક ને ક્યાંક હોનારત સર્જી છે. આ પહેલાં ડે નામનું એક ચક્રવાતી તોફાન આવ્યું હતું જેના લીધે ગુજરાતની અંદર પણ વરસાદનો માહોલ રહ્યો. હવે આનું નામ તિતલી પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલું છે. હવે પ્રશ્ન દરેકના મગજમાં ઉદ્ભવી રહ્યું છે કે આ ચક્રવાતોનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે. અને આપણા જે આ ક્ષેત્રની અંદર વાત કરીએ કે અરબી સમુદ્રની વાત કરીએ, હિન્દ મહાસાગરની ઉત્તરીય હિન્દ મહાસાગરની અંદર આ ચક્રવાતોનું નામકરણ કયા દેશો દ્વારા કરવામાં આવે છે, આ ગ્રુપ કયું છે, આ સમગ્ર બાબતોની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવા જઈ રહ્યા છે. તો વિડીયોને સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી જોવાનો આગ્રહ રાખજો, જેથી કરીને તમને આવનારી પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તેમાં બહુ સારી રીતે તમે જવાબ આપી શકો. ચક્રવાતી તોફાન તિતલી ઓડિશાના ગંજમ જિલ્લાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં કિનારે 140-150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાયું. ચક્રવાતી તોફાન તિતલીના કારણે આંધ્રપ્રદેશમાં 2ના મોતના પણ સમાચાર આવ્યા અને પછી આ બંગાળ તરફ આગળ વધવા લાગ્યું. ભારતમાં આવેલા આ ભયાનક ચક્રવાતનું નામ પાકિસ્તાને તિતલી કેમ રાખ્યું, આ પ્રશ્ન દરેકના મગજની અંદર ઉદ્ભવી રહ્યો છે. આ વિડીયોની અંદર આપણે સાથે સાથે જે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એના અધ્યક્ષ કોણ છે, એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, એનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે, એની સાથે યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક જેને એસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે એ, અને ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, આ ત્રણેય સંસ્થાઓની થોડી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું જેના લગતે પ્રશ્નો પરીક્ષામાં વારેઘડીએ પૂછાતા હોય છે. હવે વાત કરીએ સૌથી પહેલાં તો એક તો બંગાળની ખાડીમાં આવેલું ડે નામનું ચક્રવાત, બંગાળની ખાડીમાં આવેલું તિતલી અને અરબી સમુદ્રમાં આવેલું લુબાન, આના નામ કોને દ્વારા રાખવામાં આવે છે. પ્રશ્ન ઊભો થાય છે કે તોફાનોનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે, ચક્રવાતોનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ ચક્રવાત એટલે કે આ જે ચક્રવાતો તોફાનની ગતિ 33 નોટ્સ બરાબર 61 કિલોમીટર પ્રતિ કલાક અથવા 38 માઇલ પર અવર, યાદ રાખજો 33 નોટ 38 માઇલ પર અવર અથવા 61 કિલોમીટર પર અવર કરતાં વધી જાય તોફાનની ગતિ, ત્યારે આવા તોફાનોનું નામકરણ કરવામાં આવે છે. તો એક વસ્તુ ક્લિયર થાય આપણે કે શું દરેક તોફાનોનું નામકરણ કરવા, ના, એવા તોફાનોનું જ નામકરણ કરવામાં આવે છે કે જેની ગતિ 33 નોટ અથવા તો સિમ્પલ આપણે યાદ રાખવું હોય તો 61 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે હોય એનું જ નામકરણ કરવામાં આવે છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે નામકરણ શાના માટે કરવામાં આવે છે. ચક્રવાતોનું નામ એટલા માટે રાખવામાં આવે છે કેમકે સાગરમાં એક સાથે આવનારા તોફાનોની જાણકારી મેળવી તેમની ઓળખ કરવામાં આવી શકે, સારી રીતે આપણે એની ઓળખ કરી શકાય. હવે હિન્દ મહાસાગરમાં સાયક્લોનનું નામ રાખવાની શરૂઆત આમ તો વર્ષ 2000થી કરવામાં આવી હતી, પરંતુ 2004માં ભારતની પહેલથી ઉષ્ણકટિબંધીય ચક્રવાત પરના આંતરરાષ્ટ્રીય પેનલે એવું નક્કી કર્યું કે આ જે છે ઉત્તરીય હિન્દ મહાસાગરના વિસ્તારમાં આવતા એટલે કે બંગાળની ખાડી અને અરેબિયન સમુદ્રમાં જે તોફાનોના નામ આવે છે તો એની સાથે સંકળાયેલા 8 દેશો, આ ખાસ યાદ રાખજો, એની સાથે જોડાયેલા 8 દેશો ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ. લુવાનનું નામ જે છે એ ઓમાન દ્વારા આપવામાં આવેલું છે, આગળ જોઈશું આપણે. તો 8 દેશો કયા છે ખાસ ધ્યાન રાખજો, ભારત છે એક તો, બાંગ્લાદેશ છે, માલદીવ છે, મ્યાનમાર છે, ઓમાન છે, પાકિસ્તાન છે, શ્રીલંકા છે અને થાઈલેન્ડ. એમની વચ્ચે 2004માં એક ફોર્મ્યુલા પર સહમતિ દર્શાવી અને આ દેશોએ આગામી ચક્રવાતો માટે જે છે ટોટલ 64 નામોની યાદી તૈયાર કરી હતી. યાદ રાખજો એ વખતે જ 64 નામોની યાદી તૈયાર કરવામાં આવી, કેટલા નામોની યાદી તૈયાર કરવામાં આવી હતી, 64. તેના માટે પ્રત્યેક દેશ જે છે, દરેક દેશ 64 એટલે કે ટોટલ 8 દેશ, દરેક દેશ દ્વારા સૂચવવામાં આવ્યા 8 નામ, તો ટોટલ થઈ ગયા આપણી પાસે 64. અને આ 64 નામ જે છે વર્લ્ડ હવામાન સંગઠન ને એટલે કે WMOને સોંપવામાં આવ્યા હતા અને WMOનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, જિનેવા ખાતે આવેલું છે.
જ્યારે પણ ચક્રવાત આવે છે ત્યારે આ લિસ્ટમાંથી આવતી સિરિયલના આધારે નામ પસંદ કરવામાં આવે છે. બીજી ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે આ 8 દેશો માટે જે આ ગ્રુપ છે, ઉત્તરીય મહાસાગરનું જે ગ્રુપ છે, ઉત્તરી હિન્દ મહાસાગરનું જે ગ્રુપ છે, એની અંદર વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ હવામાન સંગઠન દ્વારા એક રિજિયોનલ સેન્ટર જે છે બનાવવામાં આવ્યું છે ભારતના નવી દિલ્હી ખાતે. કઈ જગ્યાએ? સ્પેશિયલાઇઝ મેટ્રોલોજિકલ સેન્ટર ઊભું કર્યું છે નવી દિલ્હી ખાતે, કે જે દરેક વખતે જ્યારે પણ તોફાનો આવે ત્યારે આમાંથી 64 નામોમાંથી એક નામની પસંદગી કરે છે. એના માટે એક અલ્ફાબેટિકલ જે છે લિસ્ટ બનાવવામાં આવ્યું છે. દરેક દેશ પછી કોનો દેશ આવે છે, જેમ કે અહીંયા 64 દેશોની વાત, પહેલાંના ચક્રવાતોની આપણે વાત નથી કરતા, અત્યારે હાલ જે ચક્રવાત ચાલી રહ્યા છે એની વાત કરીશું. તો 8 દેશો છે: બાંગ્લાદેશ, ઇન્ડિયા, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, થાઈલેન્ડ, શ્રીલંકા. હવે બાંગ્લાદેશ પહેલા નંબર પર છે, એનું ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલું 2004માં જ્યારે ચક્રવાતનું નામકરણ કરવામાં આવ્યું હતું તો એ હતું ઓનિલ. શું નામ રાખવામાં આવ્યું હતું? ઓનિલ. એ ઓનિલના લીધે ગુજરાતને અસર થઈ હતી એ પણ તમને કહી દઉં, કે સૌથી પહેલું નામ જે છે બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું હતું, બીજું નામ ઇન્ડિયા દ્વારા, ત્રીજું નામ માલદીવ્સ દ્વારા, ચોથું નામ મ્યાનમાર દ્વારા, પાંચમું નામ ઓમાન, છઠ્ઠું નામ પાકિસ્તાન, સાતમું નામ થાઈલેન્ડ અને આઠમું નામ શ્રીલંકા. અને આ જ પેટર્ન ફોલો થાય છે મિત્રો, આ જ પેટર્ન કન્ટિન્યુઅસલી ફોલો થાય છે. જેમ કે અહીંયા વાત કરીશું કે ડે જે અત્યારે હાલ ચર્ચામાં હતો એનું નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? મ્યાનમાર દ્વારા. કોના દ્વારા? મ્યાનમાર દ્વારા. એના પહેલાં હતું મેખુનુ, એ મેખુનું નામ આપવામાં આવ્યું હતું માલદીવ્સ દ્વારા. કોના દ્વારા આપવામાં આવ્યું હતું? માલદીવ્સ દ્વારા. અને એના પહેલાંનું નામ હતું સાગર, એ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? ઇન્ડિયા. અને જે ઓખી હતું, ઓખી વાવાઝોડું જે બહુ ચર્ચામાં હતું, જેણે બહુ હોનારત સર્જી હતી, એનું નામ આપવામાં આવ્યું હતું બાંગ્લાદેશ. તો ઓખી, બાંગ્લાદેશ, સાગર, ઇન્ડિયા, મેખુનુ, માલદીવ્સ, ડે, મ્યાનમાર, પછી આવ્યો ઓમાન દ્વારા, લુબાન, અને અત્યારે તિતલી પાકિસ્તાન દ્વારા. હવે પ્રશ્ન ઉભો થાય કે આવનારું આગળનું કોઈ ચક્રવાત હશે તો એનું નામ કોના દ્વારા આપવામાં આવશે? એનું નામ હશે ગાઝા. શું નામ હશે? નેક્સ્ટ હશે ગાઝા. એના પછી હશે પેઠાણી. શું હશે? પેઠાણી. પછી હશે ફેની, અને પછી આવશે વાયુ. વાયુ જે છે ભારત દ્વારા આવશે. તો ભારત દ્વારા જે નામ આપવામાં આવે છે 8માંથી આ 4 નામ આપણે યાદ રાખવાના છે અત્યારે હાલ: લેહર, મેઘ, સાગર અને વાયુ. શું છે? લેહર, મેઘ, સાગર અને વાયુ. તો આ જ કન્ટિન્યુઅસલી પેટર્ન ફોલો થતી જાય છે. જેમ કે જો શ્રીલંકાએ આજે નામ આપી દીધું પેઠાની, તો શ્રીલંકા પછી કોણ આવશે? પાછું બાંગ્લાદેશ. પછી જ કદાચ એમ કહું ઓમાને આપી, તો ઓમાન પછી કયો આવશે? પાકિસ્તાન આવશે. પાકિસ્તાન પછી થાઈલેન્ડ. તો આમ કન્ટિન્યુઅસલી આ પેટર્ન ફોલો થયા કરે છે ફ્રેન્ડ્સ. હવે વાત કરીએ, ભારતે અગ્નિ, આકાશ, વીજળી, જલ, લહેર, મેઘ, સાગર અને વાયુ જેવા નામો આપ્યા છે, જે કેટલાક પ્રચલિત નામો છે ભારત દ્વારા આપવામાં આવેલા ચક્રવાતને. પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનને નામ આપ્યા છે ફાનુસ, લેલા, નીલમ, વરદા, તિતલી, બુલબુલ. આ બધા નામ પાકિસ્તાનને આપવામાં આવ્યા છે. ગયા વર્ષે દક્ષિણ તમિલનાડુની વાત કરીએ તો સાયક્લોન ઓખી નામ ઓખી આવ્યો હતો, એનું નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું હતું. હવે બાંગ્લાદેશ દ્વારા જે ઓખી નામ આપવામાં આવ્યું હતું, ઓખી નામનો અર્થ બાંગ્લાદેશમાં થાય છે નેત્ર. શું થાય છે? નેત્ર. એવી રીતે વાત કરીએ કે ગયા વર્ષે મે મહિનામાં બાંગ્લાદેશમાં જે સાયક્લોન હતું મોરા આવ્યું હતું, એ મોરાનું નામ થાઈલેન્ડે આપ્યું હતું. થાઈ ભાષામાં તેનો અર્થ સી સ્ટાર થાય. 2013માં આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ફેલીને કહેર વરસાવ્યો હતો અને એનું નામ જે છે થાઈલેન્ડ દ્વારા રાખવામાં આવ્યું હતું. આ તમામ નામો જે રાખવાની જે પ્રથા છે ઉત્તરીય હિન્દ મહાસાગરના 8 દેશો વચ્ચે છે મિત્રો. આમ તો જો મહાસાગરના જે ચક્રવાતોના નામની વાત કરીએ તો ઇતિહાસ જે છે 1953માં લઈ જાય છે, ત્યારથી આખું લિસ્ટ ચાલતું આવ્યું છે. સૌથી પહેલાં નક્કી કરવામાં આવ્યું કે એને એ પછી આલ્ફાબેટિકલી રાખવામાં આવ્યું, એ પરથી શરૂ થતા, એટલે કે ABCDના જે અક્ષરો છે, લેટરો, એનો ઉપયોગ કરીને, અને એમાંથી લેડીઝના નામો આવતા જે લેટરો છે એને કાઢી નાખવામાં આવ્યા હતા. પછી 65 થી 70ના દાયકાની અંદર લેડીઝોએ વિરોધ કર્યો, એટલે પછી લેડીઝોના નામ પણ આપણે ચક્રવાતના નામે રાખવામાં આવ્યા છે. અને એક સિસ્ટમેટિકલી મેથડ ઊભી થઈ અને પછી આપણા ભારત દેશ અને જે ઉત્તરીય હિન્દ મહાસાગર છે એમાં 2004થી આ નામ રાખવાની પ્રથા શરૂ થઈ. બીજી વસ્તુ કે જ્યારે એક વખત નામ ઉપયોગ થઈ જાય છે ત્યારબાદ એ રિટાયર થઈ જાય છે, તેની જગ્યાએ તેનું જેન્ડર અને તેની વર્ણક્રમનું નામ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે સાયક્લોનને જે છે ટોટલ 3 કેટેગરીની અંદર વહેંચવામાં આવે છે, એ જોઈ લેજો, ખાસ ધ્યાન રાખજો.
સાયક્લોન ને પાંચ, ત્રણ નહીં મિત્રો, સોરી ધેટ વોઝ માય મિસ્ટેક, પાંચ કેટેગરીમાં આપણે વેચીએ છીએ. કેટેગરી વન, કેટેગરી ટુ, કેટેગરી થ્રી, કેટેગરી ફોર, કેટેગરી ફાઇવ. કેટેગરી વનની વાત કરીએ કે એમાં પવનની ગતિ આપણે યાદ રાખવાની છે 90 થી 125 કિલોમીટર પર અવર. કેટેગરી ટુની અંદર જે ગતિ જે છે પવનની કેટલી રહેશે, 125 થી 164 કિલોમીટર પર અવર. કેટેગરી થ્રીની અંદર 165 થી 224 કિલોમીટર પર અવર. કેટેગરી ચારની અંદર 225 થી 289 કિલોમીટર પર અવર. અને કેટેગરી પાંચની અંદર 280 કિલોમીટર પર અવર કરતાં વધારે હોય છે. સૌથી વધારે ડેન્જરસ કેટેગરી છે. નામ, હવે જો ઇન્ટરનેશનલ લેવલે વાત કરીએ તો નામ દર 6 વર્ષે ફરીથી ઉપયોગ, આમ રિટાયર થઈ જાય છે પણ દર 6 વર્ષે તેને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે. એટલાન્ટિક અને પેસિફિક, પ્રશાંત મહાસાગરની વાત કરીએ તો એની અંદર તો દર 6 વર્ષે નામ જે ઉપયોગ થઈ ગયો એ ફરીથી ઉપયોગ કરવામાં આવે છે. હવે સાયક્લોન જે છે મેજોરિટી એપ્રિલ ટુ ડિસેમ્બર મહિનામાં જ આવે છે. એટલે સાયક્લોનની સિઝનની વાત કરીએ તો એ એપ્રિલથી ડિસેમ્બર સુધી રહે છે. હવે ઘણી વખતે તમે પરીક્ષામાં હરિકેન, સોરી પરીક્ષા ક્યાં, ન્યૂઝપેપરની અંદર હરિકેન, સાયક્લોન અને ટાઇફૂન આ ત્રણ અલગ અલગ શબ્દો સાંભળતા હશો તો તમારે ગભરાવાની જરૂર નથી. આ ત્રણે ત્રણ અલગ નથી, એક જ છે, પરંતુ જે અલગ અલગ ટ્રોપિકલ લેવલની અંદર, જિયોગ્રાફિકલ એરિયાની અંદર તેને હરિકેન, સાયક્લોન અને ટાઇફૂન નામ આપવામાં આવેલું છે. હરિકેન, સાયક્લોન, ટાઇફૂન જે છે આ બધા જ જે છે ટ્રોપિકલ સ્ટ્રોમ છે અને અલગ અલગ જગ્યાએ જે જગ્યાએ આવે છે એના આધારે નામ આપવામાં આવે છે. હરિકેન જે છે એ એટલાન્ટિક ઓશિયન, એટલાન્ટિક મહાસાગરો અને નોર્થ ઇસ્ટ, ઉત્તર પૂર્વીય પ્રશાંત મહાસાગરની અંદર જે ચક્રવાત આવે છે એને હરિકેન નામ આપવામાં આવે છે. ત્યારબાદ વાત કરીશું કે સાયક્લોન કે જે સાઉથ પેસિફિક, શું થશે, દક્ષિણ પ્રશાંત મહાસાગર અને ઇન્ડિયન ઓશિયન, હિન્દ મહાસાગર એની અંદર આવે તો એને સાયક્લોન નામ આપવામાં આવે છે. ટાઇફૂનની જો વાત કરીએ તો નોર્થ વેસ્ટ પેસિફિક ઓશિયન, એટલે પ્રશાંત મહાસાગર પણ કહ્યું, નોર્થ વેસ્ટ, ઉત્તર પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ પ્રશાંત મહાસાગર એરિયાની અંદર જો કોઈ આવે છે આવા પ્રકારનું સાયક્લોન તો એને આપણે ટાઇફૂન્સ તરીકે ઓળખીએ છીએ. તો અલગ અલગ જગ્યાના લીધે એમને અલગ અલગ નામ આપવામાં આવે છે. હવે વાત કરીએ કે સાયક્લોન જે છે આખા વર્લ્ડની અંદર 9 રિજિયનની અંદર, ટોટલ 9 રિજિયન જે છે, અલગ અલગ ક્ષેત્રો, 9 ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવે છે જેમાં એનું નામકરણ કરવામાં આવે છે. જેમ કે નોર્થ એટલાન્ટિક એક વિભાગ, ઇસ્ટર્ન નોર્થ પેસિફિક એક વિભાગ, સેન્ટ્રલ નોર્થ પેસિફિક એક વિભાગ, વેસ્ટર્ન નોર્થ પેસિફિક એક વિભાગ, નોર્થન ઇન્ડિયન ઓશિયન જેની અંદર આપણું એનું મુખ્ય મથક કઈ જગ્યાએ, દિલ્હી ખાતે આવેલું છે, સાઉથ વેસ્ટ ઇન્ડિયન ઓશિયન, ઓસ્ટ્રેલિયન, સાઉથ પેસિફિક અને સાઉથ એટલાન્ટિક, આ 9 ક્ષેત્રોની અંદર અલગ અલગ નામ આપવામાં આવે છે. હવે વાત કરીશું વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ હવામાન સંગઠનની વાત કરીએ તો એની સ્થાપના 23 માર્ચ 1950 રોજ કરવામાં આવી હતી. મુખ્ય મથક જિનેવા સ્વિટ્ઝર્લેન્ડ ખાતે આવેલું છે. એના હેડ છે, અધ્યક્ષ છે પેટ્રી તાલાસ, સેક્રેટરી જનરલ છે. ત્યારબાદ એસ્કેપની વાત કરીશું, ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિક. યાદ રાખજો એ યુનાઇટેડ નેશન્સની આ એજન્સી છે, ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિક, જેની સ્થાપના 1947 કરવામાં આવી હતી. મુખ્ય મથક આવેલું છે બેંકોક થાઇલેન્ડ ખાતે. હેડ કોણ છે, અરમિંદા સાલસિહા. ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ IMD જેને તરીકે ઓળખીએ છીએ એ એજન્સી છે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સની અને ભારત સરકારની. IMDનું હેડક્વાર્ટર આવેલું છે આમ તો દિલ્હીની અંદર, સાથે સાથે એના પ્રાદેશિક જે કેન્દ્રો પણ છે કઈ કઈ જગ્યાએ, મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણે ખાતે. IMD જે છે વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશનની જે 6 રિજિયનલ મેટ્રોલોજિકલ સેન્ટર બનાવવામાં આવ્યા છે એમાંથી એક છે. હવે IMD સેના માટે રિસ્પોન્સિબલ છે તો એ વેધર ફોરકાસ્ટિંગ માટે, કોઈનું નામકરણ માટે, જે સાયક્લોન આવે છે, ટ્રોપિકલ સાયક્લોન આવે છે એના નામકરણ માટે, એના ફોરકાસ્ટ માટે, એના માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. કયા એરિયામાં, નોર્થન ઇન્ડિયન ઓશિયન રિજનની અંદર આવતા જેટલા સાયક્લોન છે એના પ્રત્યે વોર્નિંગ જારી કરવાનું કાર્ય કરે છે. હવે વાત કરીએ કે કઈ કઈ જગ્યાએ જે સાયક્લોન છે એનું નામકરણ કરવામાં આવે છે નોર્થન ઇન્ડિયન ઓશિયન રિજનની અંદર, તો એ કરવામાં જે મલાકા સ્ટેટમાં આવતા, બે ઓફ બેંગાલમાં આવતા, અરેબિયન સીમાં આવતા કે પર્શિયન ગલ્ફની અંદર આવતા તમામ સાયક્લોનનું નામકરણ અહીંયા કરવામાં આવે છે. હવે
એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે હિન્દ મહાસાગરમાં સાયક્લોનનું નામ રાખવાની શરૂઆત થઈ, એટલે કે વર્ષ 2004માં સાયક્લોનના નામકરણની શરૂઆત થઈ, ત્યાર પછી રાખવામાં આવેલું પ્રથમ નામ કયું હતું? તો ત્યાર પછી રાખવામાં આવેલું પ્રથમ નામ હતું ઓનિલ, જે બાંગ્લાદેશ દ્વારા રાખવામાં આવ્યું હતું. એના પછી ભારતે રાખ્યો અગ્નિ, ત્યાર પછી હિબ્રુ અને પ્યાર. હવે જે આપણે આગળ ઇમેજ મૂકી હતી એ ઇમેજના આધારે તમારે નક્કી કરીને મને કહેવાનું છે કોમેન્ટ બોક્સમાં કે બાંગ્લાદેશ, ભારત, એના પછી હિબ્રુ અને પ્યાર, આ બંને જે છે સાયક્લોન જે છે કયા દેશ દ્વારા નામ આપવામાં આવે છે, એ તમારે આગળ જે મારી ઇમેજ હતી એમાંથી જોઈને જવાબ લખો. ફ્રેન્ડ્સ, આ હતો આપણો તિતલી ચક્રવાત પરનો એક વિડીયો, જેની અંદર આપણે ચર્ચા કરી કે કેવી રીતે સાયક્લોન ચક્રવાતનું નામકરણ કરવામાં આવે છે. તમે વિડીયો દરમિયાન જે શાંતિથી મને સાંભળ્યો છે એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી રહીશ. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.